નમસ્તે દોસ્તો, ચેનલમાં ફરીથી સ્વાગત છે તમારું. આશા કરું કે તમે અને તમારો પરિવાર સ્વસ્થ હશે, સલામત હશે. તો હવે જીટીયુ આ વખતે એના ફાઇનલ સેમેસ્ટર એટલે કે ડિગ્રી તેમજ ડિપ્લોમાના ફાઇનલ સેમેસ્ટરની ઓનલાઈન એક્ઝામ લેવા જઈ રહ્યું છે અને આ એક્ઝામ પહેલાં એક પ્રી ટ્રાયલ ટેસ્ટ લેવાનો છે. તો આ પ્રી ટ્રાયલ ટેસ્ટ માટે તેમજ ફાઇનલ એક્ઝામ માટે જીટીયુએ ગાઈડલાઇન બહાર પાડી છે. તો મિત્રો, તમે તમારા સ્ટુડન્ટ પોર્ટલ ઉપરથી જે જીટીયુ દ્વારા ગાઈડલાઇન બહાર પાડી છે એ ડાઉનલોડ કરી શકો છો. આપણે આ વિડીયોમાં આ ગાઈડલાઇન વિગતે સમજીશું, તો વિડીયોના અંત સુધી ચોક્કસ બની રહેજો. તો મેં પહેલેથી ડાઉનલોડ કરી છે, તો તમને સ્ક્રીન ઉપર ગાઈડલાઇન દેખાતી હશે. તો પ્રથમ બે પોઈન્ટ આપણે જોઈએ તો એ ડિવાઇસ અંગેના છે. તો જ્યારે પણ તમે પ્રી ટેસ્ટ આપતા હોય એ સમય દરમિયાન કોઈ પ્રોબ્લેમ આવે તમારા ડિવાઇસમાં, તો ચાલુ એક્ઝામે તમે બદલી શકો છો, પરંતુ એકવાર પ્રી ટેસ્ટ સબમિટ થઈ ગયા પછી તમે બદલી નહીં શકો ડિવાઇસ. અને બીજી એક વાત કે તમે જે પ્રી ટેસ્ટ આપ્યો હશે જે ડિવાઇસથી, એ જ ડિવાઇસ તમારે તમારા ફાઇનલ એમસીક્યુ એક્ઝામ વખતે યુઝ કરવાનું છે. આ જ બે પોઈન્ટ મિત્રો તમે અહીં લેપટોપ અથવા તો ડેસ્કટોપ માટે પણ જોઈ શકો છો. ત્યાર પછી પ્રી રિક્વિઝિટ એટલે કે કેટલીક પૂર્વ જરૂરિયાતો. જો તમે એક્ઝામ લેપટોપ અથવા તો ડેસ્કટોપમાં આપતા હોય તો એની ઓપરેટિંગ સિસ્ટમ મિત્રો વિન્ડોઝ 7 અથવા તો એનાથી વધારે અને ક્રોમનું લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ કરેલું હોવું જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે તમારી એક્ઝામ મોબાઈલ અથવા તો ટેબ્લેટમાં આપતા હોય તો એની ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 6 અથવા તો એનાથી વધારે. તો અહીં મિત્રો જે આઈફોન અથવા તો એપલ યુઝ કરતા હશે એમના માટે આ પ્રોબ્લેમ થઈ શકે છે, કારણ કે ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ એન્ડ્રોઇડ માગે છે અને આમાં પણ તમારે ક્રોમનું લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ કરેલું હોવું જોઈએ. ત્યાર પછી નીચેના જે પોઈન્ટ છે પરમિશન, તો તમારો જે માઇક્રોફોન, વેબકેમ બધું અલો કરી દેજો. તેમજ જો તમે ડેસ્કટોપ અથવા લેપટોપમાં આપતા હોય એક્ઝામ તો તમારે વેબકેમની જરૂર પડશે અને મોબાઈલમાં ફ્રન્ટ કેમેરાની જરૂર પડશે. ત્યાર પછી સ્ટેપ ટુ ડાઉનલોડ એટલે કે એક્ઝામ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે તમારે. તો એ કેવી રીતના ડાઉનલોડ કરવી એનો વિડીયો તમને ઉપર આઈ બટન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. એના નીચે જોઈએ ગાઈડલાઇનમાં તો ઓપનિંગ ધ એક્ઝામ એપ્લિકેશન. એક્ઝામ એપ્લિકેશન ઓપનિંગ કર્યા બાદ તમારે તમારો એનરોલમેન્ટ નંબર અને એક રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખવાનો છે. ત્યાર પછી નીચેની ગાઈડલાઇન જોઈએ તો એક્ઝામ એપ્લિકેશનમાં કોઈક પ્રોબ્લેમ આવતો હોય તો તમે ચેક કરી શકો છો કે તમે એનરોલમેન્ટ નંબર અથવા તો રજિસ્ટર નંબર ખોટો નાખ્યો હોય, કેપ્સલોક ચાલુ હોય, એન્ટીવાયરસ જે છે એ ડિસેબલ ના કર્યો હોય, તેમજ એન્ડ્રોઇડનું વર્ઝન ઓકે ના હોય, તો કોઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે છે. અને જો મોબાઈલમાં તમે એક્ઝામ આપતા હોય તો ક્લોઝ કરવા માટે એટલે કે એક્ઝામ આપ્યા પછી ક્લોઝિંગ માટે તમે હોમ અથવા તો સેન્ટર બટન દબાવી શકો છો. અને જ્યારે લેપટોપ અથવા ડેસ્કટોપની વાત કરીએ તો Alt+F4 અને એક્ઝિટ બટન દબાવી શકો છો. તો આ મિત્રો આ ટાઈપની ગાઈડલાઇન આપેલી છે. આમ છતાં પણ તમને કોઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવશો. અને છેલ્લે વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.